પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં આવેલ બાળ સ્મશાનમાં જાડી ઝાકરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું અને બાળકોના મૃતદેહનો મલાજો જળવાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પોરબંદર આજકાલના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ અંગે નગરપાલિકાના તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને 8 વર્ષની બાળકીએ પણ ત્યાં બાળ સ્મશાનની અંદર આવીને નગરપાલિકાના તંત્રને અપીલ કરી હતી કે વહેલી તકે સાફ સફાઈ કરવી જોઈએ. પોરબંદરના બાળ સ્મશાન ખાતે આવેલી 8 વર્ષની બાળકી પલપોપટ શું કહી રહી છે સાંભળો. હું અહીંયા મારા પપ્પા સાથે આવી મેં જોયું ચારો તરફ સરી ઝકડા છે. નગરપાલિકાને અહીંયા સાફ સફાઈ કરાવી જોઈએ છે. સાંભળ્યું તમે, 8 વર્ષની બાળકી પણ અહીંયા આવીને કહે છે કે નાના નાના બાળકોને જે દફનાવવામાં આવ્યા છે ત્યાં તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવતી નથી, તે તંત્ર માટે શરમજનક છે, માટે નગરપાલિકાના તંત્રએ હવે વહેલી તકે કાર્યવાહી કરવી જરૂરી બની છે. પોરબંદર આજકાલ, જિજ્ઞેશ પોપટ. પોરબંદર નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ બોજાભાઈ ખૂંટીના ધ્યાને આ બાબત આવતા તેમને અને હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી દ્વારા સફાઈ સૈનિકોની ટીમને કામે લગાડીને વ્યવસ્થિત રીતે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજકાલ ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થયેલા સમાચારને કારણે બાળ સ્મશાનની સફાઈ થઈ જતા શહેરીજનોએ પણ ટીમ આજકાલનો આભાર માન્યો છે.